ચાલુ કરું હવે ચાલુ થાય કરું અમે નથી આવતો નંબર તમે ટીચર ગૌરાવે એવું ગાજો બરાબર ગાશો ને
चुप चुप करती चले रे ले गाड़ी, चुप चुप करती चले रे ले गाड़ी, पिप पिप करती बोले रे ले गाड़ी, पिप पिप करती बोले रे ले गाड़ी। પછી ગાડી માં તમે બેસો છો બરાબર, એમાં ડબ્બા હોય, પેલો ડબ્બો હોય, બીજો ડબ્બો હોય, ત્રીજો ડબ્બો હોય, કેવડી મોટી ગાડી હોય ને। પહેલા ડબ્બામાં કયા દેવ બેઠા, પહેલા ડબ્બામાં કયા દેવ બેઠા, પહેલા ડબ્બામાં ગણપતિજી બેઠા, પહેલા ડબ્બામાં ગણપતિજી બેઠા। ગણપતિ દાદા શું બોલે, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ બોલે રેલ ગાડી, જય ગણેશ, જય ગણેશ બોલે રેલ ગાડી, પીપ પીપ કરતી ચાલે રેલ ગાડી, છુપ છુપ કરતી ચાલે રેલ ગાડી। બીજા ડબ્બામાં કયા દેવ બેઠા, બીજા ડબ્બામાં કયા દેવ બેઠા, બીજા ડબ્બામાં સાઈ બાબા બેઠા, બીજા ડબ્બામાં સાઈ બાબા બેઠા। સાઈ બાબા શું બોલે, ઓમ સાઈ બોલે ને, તો આપણે શું કહેવાનું, ઓમ સાઈ, ઓમ સાઈ બોલે રે રે ગાડી, ઓમ સાઈ, ઓમ સાઈ બોલે રે રે ગાડી, છુપ છુપ કરતી ચાલે રે રે ગાડી, પીપ પીપ કરતી ચાલે રે રે ગાડી। ત્રીજા ડબ્બામાં કયા દેવ બેઠા, ત્રીજા ડબ્બામાં કયા દેવ બેઠા, ત્રીજા ડબ્બામાં મહાદેવજી બેઠા, ત્રીજા ડબ્બામાં મહાદેવજી બેઠા। શું બોલે મહાદેવજી, તમે મંદિરે જાઓ ત્યારે શું બોલો છો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલે રેલે ગાડી, છુપ છુપ કરતી ચાલે રેલે ગાડી, પીપ પીપ કરતી ચાલે રેલે ગાડી। બધા ગાશો ને ઘરે, બધાએ આ બાળગીત તૈયાર કરવાનું બરાબર। હવે આપણે થોડું ભણવાનું ને બેટા, જો ટીચર ભણાવતા હોય ત્યારે શાંતિથી બેસી તમારે ભણવાનું, અને પછી તમારી ખાનાવાળી નોટ છે એમાં સરસ રીતે સારા અક્ષરે લખવાનું બરાબર। તો જો હવે હું તમને અહીંયા આજે ગુજરાતી ભણાવીશ મૂળા અક્ષર બરાબર ને, તો જો ટીચરે શું લખ્યું છે અહીંયા ધ્યાન રાખો, જોઈને મૂળાક્ષર લખો, તમે લખો છો ને મૂળાક્ષર ઘરે, કમળ નો ક, ખલ નો ક, ગણપતિ નો ક બરાબર, પણ એ કેવી રીતે લખવાનું, બોલીને લખવાનું। તમે બોલીને લખો એટલે તમને મૂળાક્ષર પણ ઓળખતા આવડે, લખતા પણ આવડે અને બોલતા પણ આવડે બરાબર। તો જો અહીંયા ટીચર લખે છે ત્યાં જો, અહીંયા શું લખ્યું છે ટીચરે બોલો તો, હ કમળ નો ક, તો હવે આ બધા ખાનામાં આપણે શું લખીશું, કમળ નો ક, તો મારી સાથે સાથે તમારે પણ બોલવાનું, ચલો કમળ નો ક, કમળ નો ક, કમળ નો ક, કમળ નો ક અને કમળ નો ક બરાબર। આવી રીતે તમે તમારી નોટબુકમાં લખો ત્યારે પણ બોલીને સરસ અક્ષરે લખવાનું। હવે બીજો શું લખ્યો છે મૂળાક્ષર જો, આ કયો મૂળાક્ષર છે જો, તો હ ખટારાનો ખ, તો આપણે અહીંયા શું લખીશું, ખલનો ખ, ખ ખલનો ખ બરાબર। આ કયો મૂળાક્ષર છે, બધાને બોલતા આવડવું જોઈએ એમ ને એમ ઉતારા કરી દેવાના નહીં। હવે આગળ જો, આગળ કયો મૂળાક્ષર છે ખ, પછી ગણપતિ દાદાનો ગ, તો અહીંયા તો બોલીને લખવાનું ગ, ગણપતિનો ગ, ગ ગણપતિનો ગ, ગ ગણપતિનો ગ, બધા લખશો ને, પછી તમે અહીંયા આવશો ને એટલે હું તમારી નોટ જોઈશ કે કોણે સરસ અક્ષરે લખ્યું છે બરાબર, એટલે બધાએ લખી દેવાનું। હવે આ શું છે તો, ગ ઘરનો ગ, તો આપણે આ ખાનામાં શું લખીશું, ગ ઘરનો ગ, ગ ઘરનો ગ, ગ ઘરનો ગ બરાબર। આ મૂળાક્ષરને શું કહેવાય, ઘરનો ગ, ક ખ ગ ને ઘ। હવે ઘ પછી કયો મૂળાક્ષર લખ્યો છે ટીચરે, ચકલીનો
ઘરનો
જબલાનો જ આવે ને જ જબલાનો જ હવે આગળ આ મૂળાક્ષર પછી કયો આવે કમળના ક પછી શું બોલશો તો આપણે ને હા ખ નો ખ હવે ઘ લખ્યો છે ઘરનો ઘ તો શું આવશે ઘરના ઘ પછી બોલો ચકલીનો ચ ચકલીનો ચ હવે આગળ ટીચરે ખલનો ખ લખ્યો છે તો ખલના ખ પછી તમે શું લખશો બોલો હા ગણપતિનો ગ શાબાશ હવે જો ચકલીનો ચ છે ચકલીના ચ પછી શું આવે ક ખ ગ ઘ ચ તો ચકલીના ચ પછી શું લખશો છત્રીનો છ શું આવશે છત્રીનો છ હવે આવ્યું જબલું આ છે ને જબલાનો ચ તો જબલાના ચ પછી કયો મૂળાક્ષર આવડે બોલો તમને જો મૂળાક્ષર આવડતા હોય લખતા બોલતા તો તમને તરત ખબર પડી જાય કે જબલાના ચ પછી શું આવે ટપાલીનો ડ બરાબર આવે ને તો જો આ રીતે ઘરે તમારી નોટબુક હોય બરાબર એમાં સરસ અક્ષરે આવી ખાના હોય એમાં સારા અક્ષરે લખવા કોઈએ લખવામાં ક્યાં ગેટ ઉતારવાની નહીં બરાબર હવે અહીંયા ચિત્ર જોવા કોઈ પણ ચિત્ર આજ ચિત્ર ટીચરે આ દોર્યા છે બરાબર ચિત્ર જોવાનો અને એનો સાચો જવાબ તમારે આ ખાનામાં લખવાનો બરાબર અને અહીંયા ખાસ ધ્યાન રાખો કે અહીંયા ટીચરે ગ લખી લાઈન દોરેલી છે તો અહીંયા તમને આપી જવું જોઈએ ટીચરે ગ લખ્યું છે તો ગ પછી ઘ જ આવે જ પછી જ આવે ક પછી ખપણા ક્યારે આવે તમે રોજના રોજ ટીચર જે ભણાવે લખાવે એ તૈયાર કરો તો તરત ફટાફટ આવી જાય અને તમને રોજ જે વેરી ગુડ મળે બરાબર ખ પછી ગ ચ પછી છ અને જ પછી ટ બરાબર હવે હું તમને જે ઘરકામ લખાવ એ ઘરકામ તમારે વિડીયો તો તમે તમારી મમ્મી પપ્પા જોડે જોઈ કરશો જ તૈયાર પણ ઘરકામ પણ ટીચર જે આપે અહીંયા એ તારીખ મારી વ્યવસ્થિત રોજનું રોજ લખી દેવાનું પછી તમે મારી જોડે આવશો એટલે હું તમને લોકોને 2 સ્ટાર 3 સ્ટાર વેરી ગુડ બધું આપીશ લખશો ને બરાબર તો હવે અહીંયા હું ઘરકામ લખું છું જો ઘરકામમાં તમારે શું લખવાનું ખબર છે બધાએ મમ્મીને કહેવાનું કે ટીચર અમને જે ઘરકામ આપે છે એ મને સરસ અક્ષરે તું લખાવ્યું બરાબર તો જો અહીંયા શું લખવાનું તમારે એક તો ચિત્ર જોઈ મૂળાક્ષર લખો બરાબર કોઈ પણ ચિત્ર દોરવાનું એની સાથે જે મૂળાક્ષર લખો એ તમારે જાતે લખવાનું બરાબર અને બીજું પછીના મૂળાક્ષર બોલીને જેની જોડે તમે લખવા બેસતા હો એની જોડે તમારે તૈયાર કરી દેવાનું કરશો ને